हेलो स्टूडेंट्स, आई एम हरनीश पंड्या फ्रॉम सिविल डिपार्टमेंट। तो गई काल लेक्चर की अंदर आप जुदी जुदी डेफिनेशन जोई के जे तमारी बे मार्क्स त्रण मार्क्स के चार मार्क्स की अंदर पूछाई सके जेवी के प्रोविजनल सम है, प्राइम कॉस्ट है, प्रोविजनल राशिओ है, कंटीजन्सी है, बराबर है, ओवरहेड चार्जिस है, बराबर। तो यी बड़ी डेफिनेशनों आप जोई। तो आजनो आपणो टॉपिक छे अंदाजित एस्टिमेट बनावानी रीतो, एटले के मेथड्स ऑफ प्रिपेरिंग एप्रोक्सिमेट एस्टिमेट। आपणे विगतवार एस्टिमेट बनावानी रीतो जोई अथवा तेना प्रकार जोया। तो आपणे आजे अंदाजित एस्टिमेट बनावानी रीतो जोईशुं, जे आपणो चेप्टरनो लास्ट टॉपिक छे। अहींया आपणो फर्स्ट चेप्टर पते छे, बराबर छे। आई होप के तमने जूना विडियोमां समजण पड़ी गई हशे, बराबर छे। तो आजना टॉपिकनी आपणे शुरुआत करीए। तो अंदाजित एस्टिमेट बनावानी टोटल 10 रीतो छे, 10 रीतो आपणे जोईए વારાફરતી કરીને। તો પહેલી રીત છે તમારી સર્વિસ યુનિટની રીત, બરાબર છે। સેકન્ડ છે તમારી પ્લિન્થ એરિયાની રીત, ત્રીજી છે તમારી ફ્લોર એરિયાની રીત, ચોથી છે કાર્પેટ એરિયાની રીત, પાંચમી છે ટકાવારીની રીત, છઠ્ઠી છે ઘન માપની રીત, સાતમી ટિપિકલ બેની રીત, આઠમી CBRI ના ઇમ્પેરિકલ સૂત્રોની રીત, નવમી અંદાજિત રાશિની રીત અને દસમી કિંમતની સરખામણીની રીત। तो आटली टोटल 10 रीतो है, वारा फरती एक कर आप समझिए। तो सर्विस यूनिट की रीत तमने जरा झूम कर बताओ तो तमने जरा समझ पड़े। तो सर्विस यूनिट की रीतनी अंदर शू शू आए, तो आ रीतनी अंदर बांधकाम ने सर्विस एकमों में वेची देवामां, त्यारबाद सर्विस एकमनो दर आज विस्तार में आवेल आ विस्तार में आवेल तेना जेवा बांधकाम की माहिती पर नक्की करवामां आवे छे। एटले के शू, तो जुदा जुदा सर्विस एकमों की अंदर वेची देवामां आवे अने जे सर्विस एकमनो जे रेट छे एना द्वारा नक्की करवामां आवे। तो एज विस्तार में एना जेवुं ज कोई बीजुं कंस्ट्रक्शन आवेलुं होय, दाखला तरीके તમારા એરિયાની અંદર તમારું ઘર છે અને તમારા ને તમારા ઘર જેવું જ બીજું એક ઘર છે, તો દાખલા તરીકે તમારે કોઈ નવું ઘર બનાવવાનું છે અથવા તો સામેવાળાને કોઈ નવું ઘર બનાવવાનું છે, તો એ સર્વિસનો દર કોના પરથી નક્કી કરે? તો જે તમારું ઘર છે એના એ બધું મેજરિંગ કરી અને એના ઉપરથી નક્કી કરે, ઓકે। તો સર્વિસ યુનિટની અંદર ખબર પડી ગઈ કે આ રીતની અંદર બાંધકામને જુદા જુદા સર્વિસ એકમોની અંદર વેચી દેવામાં આવે, ત્યારબાદ સર્વિસ એકમનો દર આ જ વિસ્તારમાં આવેલ તેના જેવા જ બાંધકામની માહિતી પરથી નક્કી કરવામાં આવે, બરાબર છે। તો બાંધકામની અંદાજિત કિંમત કઈ રીતના નક્કી કરવામાં આવે? તો બાંધકામની અંદાજિત કિંમત બરાબર બાંધકામના સર્વિસ યુનિટની સંખ્યા ગુણ્યા સર્વિસ યુનિટનો દર, એટલે કે તમારા કન્સ્ટ્રક્શનની અંદર કેટલા સર્વિસ યુનિટો છે, બરાબર છે, એની ગુણ્યા સર્વિસનો એની સર્વિસ યુનિટ છે એનો જે રેટ ચાલતો હોય એ, બરાબર છે। તો આ ક્વેશ્ચન તમારો બે માર્ક્સમાં પૂછાય છે કે ભાઈ બાંધકામનો તમને પ્રકાર આપેલો હોય અને પછી એમ પૂછે છે કે એના સર્વિસ યુનિટ જણાવો, ઓકે। તો આ ફોટો ધ્યાન રાખીને જોજો, તમે ઉપર દેખો તો GTOની અંદર પણ ઘણી વખત પૂછાયેલો છે, બે માર્કની અંદર પૂછાય છે કે ભાઈ તમને બે બાંધકામના પ્રકાર આપી દીધેલા હોય છે, એના સર્વિસ યુનિટ પૂછાય છે, બરાબર। દાખલા તરીકે સ્કૂલ ને કોલેજ છે તો એનો સર્વિસ યુનિટ એટલે કે વર્ગખંડ। સર્વિસ યુનિટ એટલે સિમ્પલ છે કે તમારો જે કન્સ્ટ્રક્શન બનેલું છે શેના માટે બનેલું છે, એટલે કે સ્કૂલ ને કોલેજ છે તેની અંદર ક્લાસરૂમ આવેલા હોય, હોસ્પિટલ છે તો પથારી એટલે કે હોસ્પિટલની અંદર પલંગ આવે, છાત્રાલય છે તો વિદ્યાર્થી એટલે કે હોસ્ટેલ છે એ કોના દ્વારા હોય તો વિદ્યાર્થી દ્વારા, હોટેલ છે તો હોટેલ રૂમ દ્વારા એનો સર્વિસ યુનિટ રૂમ હોય, થિયેટર છે તો થિયેટરનો સર્વિસ યુનિટ શું હોય તો બેઠવા એની બેઠક હોય, સ્ટેડિયમ છે તો સ્ટેડિયમની પણ બેઠક હોય, જેલ છે તો જેલની સર્વિસ યુનિટ શું હોય તો કોટડી એટલે કે જે જેલની અંદર જે રાખે એમને આપણે સેલ કહીએ છીએ, પ્રિઝન સેલ, બરાબર છે। તબેલો તો તબેલાની અંદર શું હોય તો પશુઓ હોય, પાણીની ટાંકી તો એનો સર્વિસ યુનિટ લીટર, મોટું જળાશય તો મોટું જળાશય કે ડેમ એ તમારો હેક્ટર મીટરમાં વપરાય એટલે એનો સર્વિસ યુનિટ હેક્ટર મીટર છે, પાણી પુરવઠા યોજના તો પાણી પુરવઠા યોજના એનો સર્વિસ યુનિટ છે માણસ, બરાબર છે। માણસ એટલે શું, તો પાણી પુરવઠાનો લાભ કોણ લેવાનું છે તો માણસ લેવાનો છે એટલા માટે, રસ્તો તો રસ્તાનો સર્વિસ યુનિટ કિલોમીટર, નહેર તો નહેર પણ આટલા કિલોમીટર લાંબી એવું કહીએ તો એનો પણ સર્વિસ યુનિટ કિલોમીટર આવે, પુલ તો પુલ એટલે શું તો ગાળાની લંબાઈનો એટલે કે પુલ પુલ મીટરની અંદર હોય, પુલ કંઈ બહુ કિલોમીટર કે બે કિલોમીટર જેટલો લાંબો, ઘણા રેર કેસની અંદર પુલ હોય કે જે બહુ મોટા મોટા હોય, બાકી પુલ એ તમારી ગાળાની લંબાઈનો જે મીટર હોય છે એની અંદર આવે, અને વીજળી મથક એટલે કોઈપણ જાતનું વીજ મથક હોય, તમે MGCL અથવા તો GEBમાં ગયા હશો તો GEBની અંદર કિલોવોટની અંદર બધું અપાય, એટલે કે વીજળી મથકનો સર્વિસ યુનિટ તમારો કિલોવોટ, તો આ કોઠો તમારે યાદ રાખવાનો, બે માર્ક્સની અંદર વારંવાર આવે છે આ કોઠો, બરાબર છે કે ભાઈ શાળા કોલેજ અને હોસ્પિટલ એ બંનેના સર્વિસ યુનિટ જણાવો, બરાબર છે।
तो बीजू कोई कंस्ट्रक्शन करवानू होय तेना पछी सर्विस यूनिट करती वखते कई कई बाबतोनुं ध्यान राखवुं जोईए, तो भाई जमीननी किंमतमां थयेलो फेरफार, एटले के भूतकाळनी अंदर जे तमारी जमीननी किंमत छे अने जे लेटेस्ट जमीननी किंमत छे, किंमतमां कोई फेरफार थयो छे के नहीं। मटिरियलनी किंमतमां थयेलो फेरफार, एटले के भाई जे जूना दरे कंस्ट्रक्शन थयेलुं छे हवे नवा दरे ए मटिरियल केटला भावमां मळे छे ए। पछी मजूरीना दरोमां थयेलो फेरफार, એટલે કે ભાઈ જૂના દરની મજૂરી કેટલી હતી હવે નવા દરની મજૂરી કેટલી ચાલી રહી છે એ, અને બંને બાંધકામોના સ્પેસિફિકેશનોમાં તફાવત, એટલે કે તમે બંને બાંધકામ કન્સ્ટ્રક્શન કરવાના છો તો બંનેના સ્પેસિફિકેશનને કમ્પેરિઝન કરી જોવાના, તો બંનેની અંદર ડિફરન્સ શું શું છે, બરાબર છે? તો એ બધું આવે તો ખબર પડી ગઈ કે એની અંદર શું આવે, તો સર્વિસ યુનિટની રીતની અંદર તમને ખબર પડી ગઈ હશે। હવે નંબર બે છે કે પ્લિન્થ એરિયાની રીત, એટલે કે પ્લિન્થ એરિયા મેથડ। તો પ્લિન્થ એરિયાની રીત એટલે શું? પ્લિન્થ એરિયા તમને બધાને ખબર છે કે કન્સ્ટ્રક્શન ચાલુ કરતાં પહેલાં પ્લિન્થ પાડવામાં આવે છે, કે જેની પ્લિન્થની ઉપરથી તમારા કન્સ્ટ્રક્શન શરૂ થાય, બરાબર છે? તો પ્લિન્થ એરિયાની રીતની અંદર શું આવે? તો ફ્લોર લેવલે મકાનની બહારની દિવાલના બહારના માપો દ્વારા આવરી લેવાતા ક્ષેત્રફળને પ્લિન્થ એરિયાની રીત કહે છે। એટલે શું? તો તમારો જે દિવાલ છે એ બહારથી બહાર માપે, બરાબર છે? પ્લિન તમારી નીચે છે, તમે એની ઉપર કન્સ્ટ્રક્શન ચાલુ કર્યું, તો તમારું બહારથી બહાર જે તમે એરિયા માપી લો એને તમારી પ્લિન્થ એરિયાની રીત કહેવાય। એટલે કે સિમ્પલ છે કે ફ્લોર લેવલે મકાનની બહાર દિવાલોના બહારની માપો દ્વારા આવરી લેવાતા ક્ષેત્રફળને પ્લિન્થ એરિયાની રીત કહે છે। અને પ્લિન્થ એરિયાની રીત શેમાં મપાય? તો ચોરસ મીટરની અંદર મપાય। સિમ્પલ આ વસ્તુ યાદ રાખજો કે પ્લિન્થ એરિયા ચોરસ મીટરમાં મપાય। આ જ વિસ્તારમાં આવેલ તેના જેવા જ મકાનની કિંમત પરથી એક ચોરસ મીટરનો ભાવ નક્કી કરવામાં આવે। દાખલા તરીકે કોઈ એક મકાનનો એ પ્લિન્થ એરિયા બીજા મકાનના પ્લિન્થ એરિયા જેવો છે, બરાબર છે? તો તમને જો તમને એનો ભાવ ખબર ના હોય તો જે બીજા મકાનની જે પ્લિન્થ હતી એ પ્લિન્થનો આ મકાનની પ્લિન્થના ભાવ સાથે સરખામણી કરી લો, તમને ચોરસ મીટરનો ભાવ નક્કી થઈ જાય, બરાબર છે? તો પ્લિન્થ એરિયાનો ખર્ચ કઈ રીતના નક્કી કરવાનો? તો અંદાજિત ખર્ચ એનો કેટલો? તો અંદાજિત ખર્ચ બરાબર મકાનનો પ્લિન્થ એરિયા, એટલે કે તમારી પ્લિન્થની એરિયા કેટલી છે એ, અને એક ચોરસ મીટર એટલે કે જે ચોરસ મીટરનો ભાવ ચાલે છે એ ભાવે એ એરિયાની અંદર એ, બરાબર છે? તો નીચે એક્ઝામ્પલ આપેલું છે, જુઓ કે એક મકાનનું ક્ષેત્રફળ 200 ચોરસ મીટર છે અને તે વિસ્તારમાં એક ચોરસ મીટરનો ભાવ 3500 રૂપિયા પ્રતિ ચોરસ મીટર છે। તો મકાનનું ક્ષેત્રફળ એટલે કે તમને પ્લિન્થ એરિયા આપી દીધો 200 ચોરસ મીટર અને એક ચોરસ મીટરનો તમને ભાવ કહી દીધો, બરાબર છે? એક ચોરસ મીટરનો ભાવ કહી દીધો કેટલો છે? તો 3500 રૂપિયા પ્રતિ ચોરસ મીટર, બરાબર છે? તો 3500 રૂપિયા પ્રતિ ચોરસ મીટર થઈ ગયું, તો કુલ અંદાજિત ખર્ચ કેટલો થાય? તો 200 × 3500 એટલે કે 7 લાખ રૂપિયા કન્સ્ટ્રક્શનનો કોસ્ટ થાય તમારો, બરાબર છે? પછી શું? બહુ માળી એટલે કે એક માળ કરતાં વધારે જો તમારે કન્સ્ટ્રક્શન કરવાનું, તો દરેક માળે પ્લિન્થ એરિયા જુદો જુદો આવે, કેમ કે ઘણા ખરા મકાનો તમે જોયા હશે તો ઉપરથી નીચે સુધી સેમ ના હોય, ઉપર જતાં જતાં સાંકળા થતા જાય, બરાબર છે? તો દરેક માળ માટે મકાનનો પ્લિન્થ એરિયા જુદો જુદો ગણવામાં આવે છે। હવે આ બે માર્ક્સમાં કદાચ આવે કે કઈ કઈ બાબતોનો પ્લિન્થ એરિયાની અંદર સમાવેશ થાય છે અને થતો નથી, બરાબર છે? તો કઈ કઈ જગ્યાનો પ્લિન્થ એરિયામાં સમાવેશ થાય? તો દાદર વચ્ચેની જગ્યા, એટલે કે તમને દાદર જોશો તો દાદરની નીચે જગ્યા રહે એ, લિફ્ટ માટેનો શાફ્ટ એટલે કે જે તમે જેની અંદરથી લિફ્ટ અવર જવર કરે એ જે શાફ્ટ એ, સેનેટરી પાઇપ નાખવાની જગ્યા એટલે કે જે લેટરિન બાથરૂમની જે પાઇપો જાય છે એ પાઇપો રાખવાની જગ્યા, કચરો કે અઠવાડા નાખવા માટેનો ઢાળ એટલે કે ઘરની બહાર જે આપણે કચરો કે અઠવાડા નાખવા માટેની જગ્યા બનાવીએ છીએ એ જેને ગટર કહીએ આપણે, પછી કે પંપ અને ઇલેક્ટ્રિક મોટર રાખવાની ક્યાં બિનેલા, ઘણા ખરાના ઘરોમાં તમને ખબર હશે કે ભાઈ બોર છે, ઇલેક્ટ્રિક મોટર છે, એની અલગ રાખવાની એક કેબિન બનાવે, બરાબર છે? તો એનો પણ પ્લિન્થ એરિયાની અંદર સમાવેશ થઈ જાય, બરાબર છે? તો એટલા જેટલા પણ તમે જોયા કે કઈ કઈ એરિયાની અંદર સમાવેશ થાય છે, તો એ દરેકનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? તો 2 ચોરસ મીટર કરતાં નાનું હોવું જોઈએ, બરાબર છે? આ વસ્તુ યાદ રાખજો। કઈ કઈ બાબતોનો પ્લિન્થ એરિયાની અંદર સમાવેશ થતો નથી? તો કેન્ટીલિવર પોર્ચ છે, એટલે કે જે તમે કેન્ટીલિવર એટલે જે તમે છજવું બહાર કાઢી રાખો છો એ, પછી બાલ્કની, પ્રથમ માળની અગાસી કે જેને આપણે ગેલેરી કહીએ છીએ, પછી લોફ્ટ એટલે કે જે આપણે ઘરની અંદર માળિયા બનાવીએ છીએ એ, અને લોફ્ટ કહેવાય આપણે, અને 2 ચોરસ મીટર કરતાં વધારે ક્ષેત્રફળ હોય તેવા દાદરો વચ્ચેની જગ્યા, લિફ્ટ શાફ્ટ, સેનેટરી પાઇપો રાખવાની જગ્યા, પંપ અને ઇલેક્ટ્રિક મોટરની જગ્યા, એટલે કે સિમ્પલ એક વસ્તુમાં કહેવા જાઉં તો ઉપર જે પણ બાબતોનો પ્લિન્થ એરિયાની અંદર સમાવેશ થાય છે એ જો તમારું 2 ચોરસ મીટર કરતાં વધારે હોય તો એ બધાનો પ્લિન્થ એરિયાની અંદર સમાવેશ ના થાય, ઓકે? તો
प्लिंथ एरिया रीत खबर पड़ गई। तमारी जे थर्ड है फ्लोर एरिया रीत के, तो दीवालों नी वच्चे आवेला फ्लोर ना चोखा क्षेत्रफल ने फ्लोर एरिया कहवाय। एटले के फ्लोर एटले तमने खबर छे के तमारू जे नीचे जेना ऊपर तमे टाइल्स बेसाड़ो एने फ्लोर कहवाय, ते दीवालों नी वच्चे ज आवेला होय, बराबर छे। तो दीवालों नी वच्चे आवेला फ्लोर ना चोखा क्षेत्रफल एटले दाखला तरीके तमारो रूम छे अने जेटला एरिया में तमारी टाइल्स पाथरेली छे एने तमारो फ्लोर एरिया कहवाय। सीम्पल भाषामां तमने कही दऊं तो फ्लोर एरिया सेमा मपाय, तो चौरस मीटर नी अंदर मपाय, बराबर छे। आज विस्तारों में आवेला तेना जेवा ज मकान नी किंमत पर थी प्रति चौरस मीटर नो फ्लोर एरिया रेट गणी काढवामां आवे छे, बराबर छे। तो अंदाजित खर्च एनो केटलो थाय, तो पेला नी अंदर जेम प्लिंथ एरिया गुणिया ए विस्तार नो प्लिंथ एरिया रेट हतो एनी अंदर एवी रीतना फ्लोर एरिया अने इंटू एनो फ्लोर एरिया जे रेट चाले छे ए, के दाखला तरीके तमने एक एक्जाम्पल आपेलो छे के एक मकाननो फ्लोर एरिया 100 चौरस मीटर छे अने एनो फ्लोर एरिया रेट 4000 छे, तो 100 × 4000 सीम्पल के 400000 रुपया तमारो जे फ्लोर कंस्ट्रक्ट करवानो खर्च जे तमारो थाय 4000 रुपया थाय, बराबर छे। तमारी नेक्स्ट ने फोर्थ छे के कार्पेट एरिया नी रीत, बराबर छे। कार्पेट एरिया ए मकाननो खूब ज उपयोगी विस्तार छे अने मकानना फ्लोर एरिया नी नीचेना विस्तारों बाद करवा, फ्लोर एरिया माथी नीचेना विस्तारों बाद करवाथी तमने कार्पेट एरिया मळे, बराबर छे। એટલે શું, તો તમે જે એરિયા પર તમે ટાઇલ્સ પાથરો છે તમારો ફ્લોર એરિયા અને મકાનનો જે નીચેનો કે જે પ્લિન્થ એરિયા એને બાદ કરવાથી, એટલે કે મકાનના ફ્લોર એરિયામાંથી નીચેના વિસ્તારો તમે બાદ કરી દો તો તમને કાર્પેટ એરિયા મળે, બરાબર છે। એ તો કયા કયા તમારું એની અંદર આવે, તો સેનિટરી વિસ્તાર છે, કિચન છે, પેન્ટ્રી છે, સ્ટોરરૂમ છે, પેસેજ છે, કોરિડોર છે, બરાબર છે, દાદર છે, વરંડા છે, ગેરેજ છે, लिफ्ट वेल छे, एर कंडीशन माटे नी डग छे, ए बधानो कार्पेट एरिया नी अंदर समावेश थाय, बराबर छे। तो कार्पेट एरिया मां पण सिम्पल मकाननो कार्पेट एरिया इंटू एनो जे अंदाजित खर्च काढ़ो होय जो तेनो अंदाजित खर्च बराबर शू थाय, तो मकाननो कार्पेट एरिया इंटू तेज विस्तारनो जे कोईपण कार्पेट एरिया तमे कंस्ट्रक्ट कर्यो छे तेना जेवो ज ते विस्तार मां कार्पेट एरियानो रेट केटलो चाले छे ए, बराबर छे। तमारी पांचमी रीत छे टकावारीनी रीत, बराबर छे। तो टकावारीनी रीत एटले शू, तो तमने એક્સ્ટ્રા જે કામો છે દાખલા તરીકે પાણી પુરવઠા છે, ગટર છે, વીજળીના કામો છે વગેરે વગેરે અનુષંગી કામો માટે થતા ખર્ચને મકાનની કિંમતને બાંધકામના અમુક ટકા અંદાજવામાં આવે છે। એટલે કે ભાઈ ગટર છે, વીજળી છે અને પાણી પુરવઠાનો જે ખર્ચ છે મકાનની અંદર ગણવામાં આવતો નથી, તો એ અમુક ટકા આની અંદર નક્કી કરેલા જ હોય છે, બરાબર છે। તો કયા કયા, તો દાખલા તરીકે પાણીના પુરવઠાના 4% છે, ગટર વ્યવસ્થાના 4% છે અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનના 5-8% જે તમારો ખર્ચ થાય છે એ પાણી પુરવઠાનો ખર્ચ છે, તમારી ખર્ચની બાંધકામની કિંમતના 4% જેટલો હોય, ગટરની વ્યવસ્થાના એ તમારી કન્સ્ટ્રક્શનની કિંમતના 4% જેટલા હોય અને ઇલેક્ટ્રિકલ જે ઇન્સ્ટોલેશન કરવાનું છે એના 5-8% જેટલો તમારો ખર્ચ થાય, ઓકે। સિમ્પલ ટકાવારીની રીતની અંદર કશું નથી, જે આ 3 રીતો છે, 3 જે તમારા કન્સ્ટ્રક્શન જે કન્સ્ટ્રક્શનની જે આઈટમો છે જેમ કે પાણી પુરવઠા છે, ગટર વ્યવસ્થા છે અને ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન છે, એના જે તમે અમુક ટકા અંદર ગણો તમારા એસ્ટિમેટની અંદર એ તમારું બધું ટકાવારીની રીતની અંદર આવે। પછી ગનમાપની રીત કે જેને આપણે ક્યુબિકલ કોન્ટેક્ટ મેથડ કોન્ટેન્ટ મેથડ કહીશું, તો આ પ્રકારની રીતની અંદર સૌ પ્રથમ બાંધકામનું પ્લિન્થ એરિયા ગણી કરવામાં આવે છે અને પ્લિન્થ એરિયાને મકાનની ઊંચાઈ વડે ગુણવાથી કુલ ઘનફળ મળે। હવે ઘનફળ તમને ખબર છે કે તમારા ક્ષેત્રફળને ઊંચાઈ વડે ગુણી નાખો તો એનું ઘનફળ મળી જાય, બરાબર છે। તો એની રીતના અહીંયા સિમ્પલ કીધું છે કે પ્લિન્થ એરિયાને તમારી મકાનની જે હાઇટ છે એની વડે ગુણો તો મકાનનું કુલ ઘનફળ મળી જાય, બરાબર છે। ઊંચાઈ ગણતી વખતે પ્લિન્થની નીચેની ઊંડાઈ ગણવામાં આવતી નથી, એટલે કે પાયા જે તમે અંદર નાખેલા હોય છે એની ઊંડાઈ ગણવામાં આવતી નથી, કેમ કે તમારું મકાનની હાઇટ કઈ જગ્યાથી મપાય, તો જે જગ્યા પરથી તમારી જમીન ચાલુ થાય તો જમીન જેટલીને તમારા મકાનની જેટલી હાઇટ છે એટલી જ હાઇટ એની ગણવામાં આવે, નહીં કે તમે પાયા કેટલા અંદર ખોદેલા છે, બરાબર છે। પછી છાપરું ઢળતું હોય તો તેને સરેરાશ ઊંચાઈ ગણવામાં આવે છે, એટલે કે દાખલા તરીકે આવું કોઈ ઢળતું છાપરું છે તો ઢળતું છાપરું તમારું અહીંયા પતી જાય છે ને, અહીંથી ચાલુ થાય છે ઉપરથી, તો છાપરાની ઊંચાઈ કેટલી ગણવામાં આવે, તો નહીં તો અહીંયા સુધી એની જે ઉપરનો જે ટોપ છે ત્યાં સુધી એની ઊંચાઈ ગણવામાં આવે છે, બરાબર છે। ફ્લોર લેવલથી ધાબાના મથાળા સુધીના અંતરને ઊંચાઈ તરીકે લેવામાં આવે છે, એટલે કે જે તમારું ફ્લોર લેવલ છે એટલે તમારું તમારું ફ્લોર લેવલ છે અને તમારું ધાબાની જે ટોચ છે, બરાબર છે, ધાબાના મથાળા સુધીના અંતરને ઊંચાઈ તરીકે લેવામાં આવે છે અને આ જ વિસ્તારમાં આવેલા તેના જેવા જ મકાનના ગનમાપ અને તેની કિંમત પરથી એક ગનમીટરનો ભાવ મળે, એટલે કે
તમારા એરિયાની અંદર જો તમારામાં તમારા મકાન જેવું જ કોઈ અલગ તમારું કન્સ્ટ્રક્શન થયેલું હોય એના જેવું, તો તેની કિંમત પડતી કે એના ઘન મીટરનો ભાવ મળી જાય છે. એને આપણે શું કહેવાય તો પર ક્યુબિક રેટ કહીએ. એટલે ઘણી ખરી વખત કન્સ્ટ્રક્શનની અંદર આ લેંગ્વેજનો યુઝ થાય કે ભાઈ પર ક્યુબિક કેટલો રેટ થયો, બરાબર, પર મીટર ક્યુબ કેટલો રેટ થયો. સિમ્પલ અંદાજિત ખર્ચનું સૂત્ર આપેલું છે કે મકાનનું કુલ ઘનમાં ગુણ્યાનો ક્યુબિક રેટ, બરાબર છે. દરેકની અંદર સેમ જ સૂત્ર છે, ખાલી નામ જ ચેન્જ થાય છે, બરાબર છે. આ રીતની અંદર ઊંચાઈને ધ્યાનમાં લેવાતી હોવાથી વધુ ચોકસાઈવાળી છે. એટલે કે શું, આ રીતની અંદર તમે એક એરિયાની સાથે સાથે ઊંચાઈ પણ ધ્યાનમાં લો એટલે કે તમને એક્યુરેટ માપ મળે અને એક્યુરેટ રેટ મળે. અને બહુમાળી મકાનોમાં અંદાજિત એસ્ટિમેટ બનાવવા માટે આ રીત વધુ ઉપયોગી છે. કેમ કે શું, સિંગલ ફ્લોરનો બિલ્ડિંગ હોય તો આપણે એરિયા પરથી મેઝર કરી શકીએ, પણ જો તમારા ફ્લોર વધારે હોય તો દરેક ફ્લોર, તો ઘણી વખત ફ્લોર એરિયા પણ અલગ અલગ હોય અને કાર્પેટ એરિયા પણ અલગ અલગ હોય, બરાબર છે. એટલે કે તમારી પાસે જો હાઇટ હોય ને તો સિમ્પલી તમને બધું ઘનમાપની રીતથી તમને ખર્ચ મળી જાય, બરાબર છે. પછી તમારી સાતમી રીત છે ટિપિકલ બેની રીત. એટલે શું, તો પોલીસ લાઇન છે, કારખાના છે, હોસ્પિટલ છે, શાળા છે વગેરેમાં થાંભલા કે દિવાલોની હારો હોય છે. એટલે કે એક ધારી તમે સ્કૂલને હોસ્પિટલ જુઓ તો બધી એક ધારી જ દિવાલો હોય છે, બરાબર છે. પોલીસ લાઇન છે, કોઈપણ કંપની હોય, કંઈ કંપની હોય, ફેક્ટરી હોય, હોસ્પિટલ છે, સ્કૂલ છે, આપણી કોલેજની વાત કરો તમે તો એક લાંબી એક સળંગ જ દિવાલ હોય. ક્લાસરૂમ છે તો 5-6 ક્લાસરૂમ એક લાઇનના હોય તો એક જ દિવાલ આખી ચણેલી હોય, બરાબર છે. તો બે થાંભલા અથવા તો બે દિવાલોના મધ્યબિંદુઓ વચ્ચેના બાંધકામને બે કહેવાય, બરાબર છે. એટલે કે બે તમારા થાંભલા છે અથવા તો બે દિવાલો છે અથવા થાંભલા, એને કોલમ કહો તમે, તો બે કોલમ છે અને દિવાલો છે એની બંને મધ્યબિંદુઓ, એ બંને જે મધ્યબિંદુ છે એની વચ્ચે જે તમે કન્સ્ટ્રક્શન કરો એને બે કહેવાય, બરાબર છે. બાંધકામમાં બધા બે સરખા હોવાથી વચ્ચેના એક બે માટે બાંધકામનો ખર્ચ ગણી કાઢવામાં આવે તેના પરથી અંદાજિત ખર્ચ મળી જાય. એટલે કે દાખલા તરીકે તમને ખબર છે કે ભાઈ બે તમારા કોલમ વચ્ચેનું ડિસ્ટન્સ પણ સેમ જ રહેવાનું છે અને કન્સ્ટ્રક્શન કેટલું થવાનું છે, એની હાઇટને બધું સેમ જ રહેવાનું છે, બરાબર છે. તો તમે કોઈ એક બે વચ્ચેનું અંતર શોધી નાખો અને એનો ખર્ચ કાઢી દો તો એના પરથી તમે એના ગુણ્યા તમારા કન્સ્ટ્રક્શનની અંદર કેટલા બે છે એની ગુણ્યા તમે કરી નાખો તો તમને અંદાજિત ખર્ચ મળી જાય. તો નીચે સૂત્ર લખેલું જ છે કે અંદાજિત ખર્ચ બરાબર બેની સંખ્યા ગુણ્યા એક બેના બાંધકામનો ખર્ચ. એટલે કે એક બેના કન્સ્ટ્રક્શનનો ખર્ચ મળી ગયો તમને તો એની ગુણ્યા તમારે બેની સંખ્યા કરી નાખો. દાખલા તરીકે તમારા બેની સંખ્યા 10 છે અને તમારા એક બેના બાંધકામનો ખર્ચ 1000 રૂપિયા, તો 10 × 1000 કરો તો 10000 રૂપિયા તમારો અંદાજિત ખર્ચ થાય 10-2 કરવાનો, બરાબર છે. સિમ્પલ તો ટિપિકલ બેની રીતની અંદર તમને ખબર પડી ગઈ. તમારી આઠમી છે કે CBRIના ઇમ્પિરિયલ સૂત્રોની રીત. CBRIના ઇમ્પિરિયલ સૂત્રોની રીત, સૂત્રો કયા કયા છે તો આપણે પાછળ જોઈએ છે. તો શું લખ્યું છે એની અંદર જોઈએ કે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, CBRI એનું પૂરું નામ. ઘણી વખત બે એક માર્કની અંદર પૂછાય છે અથવા તો MCQ ટાઈપ ક્વેશ્ચન જો પૂછે તો પૂછાય છે કે ભાઈ CBRIનું ફૂલ ફોર્મ લખો, બરાબર છે. તો CBRIનું ફૂલ ફોર્મ તમને યાદ હોવું જોઈએ કે ભાઈ સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રૂરકી. રૂરકી તરફથી અમુક મકાન બાંધવા માટે કેટલી માલ સામગ્રીની જરૂર પડશે, કેટલા કારીગરો જોઈશે અને કેટલા મજૂરો જોઈશે તે માટેના આનુભાવિક સૂત્રો તૈયાર કરવામાં આવેલા છે. આ સમીકરણ 30-300 ચોરસ મીટર પ્લીન્થ એરિયા ધરાવતા એક માળના મકાનો માટે છે. એટલે કે જેમ તમે DSS DRCSની અંદર IS કોડ ભણશો એવી જ રીતના એક IS કોડ તૈયાર કરવામાં આવેલ છે અથવા તો એના સૂત્રો બનાવવામાં આવેલા છે કે એ લોકોએ સર્વે કર્યો છે કે ભાઈ આટલાથી આટલા તમારો એરિયાનું જો તમારે કન્સ્ટ્રક્શન કરવાનું હોય તો તમારે કેટલું મટીરિયલ જોઈશે અને કેટલા મજૂરો જોઈશે. એક સર્વેથી તમે એક ખાલી એક સિમ્પલ સૂત્ર બનાવી દીધું છે, બરાબર છે. તો એ સૂત્ર પરથી તમારે સિમ્પલ ગણી કાઢવાનું છે તો તમને ખબર પડી જાય કે તમારે કેટલા મજૂરો જોઈશે અને બધું કેટલું જોઈશે, બરાબર. આ સમીકરણો કેટલા એરિયા માટે છે તો 30-300 ચોરસ મીટર પ્લીન્થ એરિયા ધરાવતા ઓનલી સિંગલ ફ્લોર સિંગલ સ્ટોર બિલ્ડિંગ માટે છે. એટલે કે એક જ માળના મકાનો માટે છે. જો એક માળથી જો વધારે માળ વધી ગયા તો તમે આ સૂત્રનો ઉપયોગ નહીં કરી શકો, બરાબર છે. આ સમીકરણ પરથી મળતા કુલ ખર્ચમાં વોટર સપ્લાય, ગટર વ્યવસ્થા, ઇલેક્ટ્રિકલ વાયરિંગ, કોન્ટ્રાક્ટરનો નફો, પાણી અને પરચુરણ ખર્ચ વગેરેનો ઉમેરો કરવામાં આવે છે. એટલે કે તમને ખબર છે કે દરેક કન્સ્ટ્રક્શનની અંદર આટલી વસ્તુ તો હોય જ કે વોટર સપ્લાય હોય, ગટર વ્યવસ્થા હોય, વાયરિંગ હોય. કોઈપણ કોન્ટ્રાક્ટર છે પોતાના નફા વગર કન્સ્ટ્રક્શન કરવાનો નથી, બરાબર છે. અને પાણીનો જે તમારો એક્સ્ટ્રા ખર્ચ છે, તમે પાણી મંગાવવું પડે કન્સ્ટ્રક્શન કરવા માટે અને જે બીજો પરચુરણ ખર્ચ થાય એ, બરાબર છે, એનો ઉમેરો કરી દેવામાં આવે. તો એવા ઇક્વેશનો કયા કયા છે CBRI મેથડના, તો જોઈ લઈએ. સિમ્પલ કે તમારો એ છે તમારો મકાનનો પ્લીન્થ એરિયા છે કે જે તમારો મીટર સ્ક્વેર એટલે કે ચોરસ મીટરની અંદર છે.
तो जो तमारे सीमेंट शोधवो होय तो सीमेंट अमने खबर है टन में मले तो सीमेंट शोधवो तो सीमेंट नु सीम्पल इक्वेशन है 0.153 ए एटले के एरिया प्लस 0.57 एटले के तमारो सीमेंट केटलो यूज करवानो छे ए मळी जाय बराबर छे। आ क्वेश्चन तमारो बे मार्क में पूछाई सके छे कि भाई सीबीआरआई अथवा तो इम्पेरिकल सूत्र लखो अथवा तो एम कह के भाई सीमेंट अने रेती माटेना इम्पेरिकल सूत्रों लखो बराबर छे। तो आ याद रखो आटली वस्तु तमारे साथे साथ बहु सीम्पल छे अने याद रही जाए एवी छे एक बार खाली तमारा मगजनी अंदर याद रखवानी छे तमारे बराबर छे। सीमेंट तमारो टनमां मपाय एनुं सूत्र छे 0.153 ए एटले के एरिया तमारो प्लस 0.57 बीजू है रेती ये तमारी मीटर क्यूब में मपाय एनुं सूत्र छे 0.47 इंटू ए एटले के एरिया माइनस 7। तीजी है कपची ये पण मीटर क्यूब में आवे एनो छे 0.145 ए एटले के एरिया प्लस 1.5। जो तमारी ईंटों की संख्या गणवी छे तो ईंटों की संख्या कई रीतना गणाय तो 226 ए एटले के एनो एरिया प्लस 6680 बराबर छे। तमारो स्टील मापवानो छे तो स्टील क्विंटल में आवे तमारा बराबर छे। तो स्टील इक्वेशन है कि 0.213 ए माइनस 3.14 पछी कड़िया एट के कड़िया की संख्या जो तमारे गणवी है तो 1.335 ए प्लस 28 अने सातमू है कि जो तमारे मजूरी की संख्या गणवी हो तो 4.7766 ए माइनस 32 बराबर छे। तो आटला सूत्रों तमारे याद रखवाना के बे मार्क्स की अंदर जो क्वेश्चन पूछाय कि भाई सीमेंट अने रेतीनो सीबीआरआई इम्पेरिकल सूत्र लखो तो तमने आवड़ी जवुं जोईए ओके। तो सीबीआरआई मेथड नी अंदर खबर पड़ी गई पछी अंदाजित खर्चनी राशि तमारो नवमो टॉपिक छे नवमी रीत छे तमारी अंदाजित राशिनी रीत के आ रीतनी अंदर सूचित मकानना प्लान अने आड़छेदना नक्शा परथी जुदा जुदा आइटमोनी राशि गणी काढवामां आवे छे अने आ आइटमोनी राशि जे ते राशिना भाव परथी मकाननो अंदाजित खर्च मळी जाय एटले के तमारी पासे प्लाननी अंदर अने सेक्शननी अंदर एनो एरिया एनी हाइट ने बधुं आवी गयेलुं होय छे बराबर छे। तो प्लान अने तमारा सेक्शन बाळ छे એટલે કે सेक्शन तो सेक्शन परथी तमे एप्रोक्सिमेट एक अंदाजो लगाओ कि भाई तमे तमारा अंदर कई कई आइटमो वपरावानी छे ने केटला प्रमाणमां वपरावानी छे એટલે કે જુદી જુદી આઇટમોની રાશિ ગણી અને આઇટમોની રાશિના જે ભાવ ચાલતા હોય એ ભાવ નક્કી કરીને એક મકાનનો અંદાજિત ખર્ચ મળી જાય બરાબર છે। તો અંદાજિત રાશિની રીત ખબર પડી કે સિમ્પલ અને તમારી લાસ્ટ રીત છે દસમી રીત કિંમત સરખામણીની રીત એટલે શું तो आ रीत में सूचित मकान जेवज मकान अगौ बनावेल होनी किमत में अत्यार भाव ने ध्यान में राखी किमत में फेरफार करने अंदाजित किमत मे दाखला तरीके अपने जो बे मार मकान कंस्ट्रक्शन करवा है एवं नेवज मकान 5-6 वर्ष पहला बनी गेलू है तो ये मकानी अंदर कया कया मटिरियल बड़ी वस्तुओं यूज थे ये प्रमाण वस्तुओं ने बधु गणी एने अत्यार भाव में कन्वर्ट कर दाखला तरीके 5-6 वर्ष पहला ईंटनो भाव 2 रुपया चालतो हतो अत्यारे 3 रुपया चाले छे बराबर छे। तो 2 रुपया 5-6 वर्ष पहला एने जो मकाननी अंदर 10,000 ईंटो वापरी ए 10,000 × 2 करी हशे तो 20,000 ईंटनो भाव थयो हशे बराबर छे। પણ જો અત્યારે આપણે વાપરવી છે તો 3 રૂપિયા ભાવ ચાલે છે તો 10,000 ઈંટો છે તો 10,000 × 3 કરો તો આપણે 30,000 રૂપિયા એવી જ રીતના કિંમતની સરખામણી કરી લેવાની છે બરાબર છે। અને ટેનામેન્ટ પ્રકારના મકાનો માટે આ સૌથી વધુ ઉપયોગી છે। ટેનામેન્ટ એટલે શું તો એક જેવા જે જોડિયા મકાનો બનાવવાના હોય બરાબર છે અત્યારે મોટાભાગે ટેનામેન્ટ જ ચાલે છે બધી જગ્યા ઉપર તો જે જોડિયા મકાનો બનાવવાના છે તો જોડિયા મકાનો માટે તો જે મોટી મોટી રેસિડેન્સીઓ બનાવે છે એ લોકો જે ટેનામેન્ટની બરાબર છે જો ટેનામેન્ટ પ્રકારના મકાનો માટે આ રીત સૌથી વધુ ઉપયોગી છે બરાબર છે। તો આપણી 10-10 રીત અહીંયા પતે છે સ્ટુડન્ટ્સ આઈ હોપ કે તમને અંદાજિત એસ્ટિમેટ બનાવવાની રીતોની અંદર ખબર પડી ગઈ હશે કઈ કઈ રીતો છે એ જરાક આપણે એકવાર જોઈ લઈએ કે ભાઈ સર્વિસ યુનિટની રીત પ્લિન્થ એરિયાની રીત ફ્લોર એરિયાની રીત કાર્પેટ એરિયાની રીત ટકાવારીની રીત ગનમાપની રીત ટિપિકલ બેની રીત સીબીઆરઆઈ અને એમ્પિરિકલ સૂત્રોની રીત અંદાજિત રાશિની રીત અને કિંમત સરખામણીની રીત બરાબર છે। તો આ ક્વેશ્ચન તમારો 4 માર્કમાં આવે કે ભાઈ અંદાજિત એસ્ટિમેટ બનાવવાની રીતોના નામ લખી 10-10 નામ લખવાના બરાબર છે કે અંદાજિત એસ્ટિમેટ બનાવવાની રીતોના નામ લખી કોઈપણ 2 કે 3 સમજાવો બરાબર છે અથવા તો તમને નામ આપી દે 3 માર્કની અંદર કે સર્વિસ યુનિટની રીત સમજાવો પ્લિન્થ એરિયાની રીત સમજાવો ફ્લોર એરિયાની રીત સમજાવો તો દરેક તમારે અલગ અલગ જોઈ લેવાની અને પછી તમને આવડવી જોઈએ બરાબર છે। આપણું પહેલું ચેપ્ટર અહીંયા પતે છે અસાઇનમેન્ટ ને બધું કઈ રીતના મોકલવું એ આપણી ગ્રુપની અંદર ડિસ્કશન થઈ જશે બરાબર છે। સ્ટુડન્ટ કે વિડીયો જોજો તમે લોકો તમારા માટે જ છે બધું આ વિડીયો જોજો વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઓકે। તો આઈ હોપ તમને આજની વિડીયોની ખબર પડી ગઈ હશે આવતીકાલથી આપણું નવું ચેપ્ટર નંબર 2 ચાલુ કરીશું બરાબર છે। તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર થેન્ક યુ।